વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા સુકલબારી ગામમાં પ્રાથમિક શાળાના ઓઢાઓ જર્જરિત થઈ જતા બાળકોને ગામના એક સામૂહિક જગ્યા પર અભ્યાસ કરવા શિક્ષકો અને વાલીઓ મજબૂર બની રહ્યા છે। રાજના છેવાડી આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું આ કપરાડા તાલુકાનું સુકલબારી ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે। ગુજરાતના છેવાડી અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદને અડીને આવેલા આ ગામમાં હજુ સુધી પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ગામના બાળકોનો અભ્યાસ માટેની પ્રાથમિક શાળા જર્જરિત થઈ ગઈ છે। ગામની પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરિત થઈ જતા બાળકોને આ જર્જરિત ઓરડાઓમાં અભ્યાસ કરવો જોખમકારક હોવાથી ગામની આ પ્રાથમિક શાળાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે અને એ જગ્યાએ શાળા ચાલે છે તે જાણીને પણ આપ ચોંકી જશો। આવો આપને બતાવીએ શુકલબારી ગામની આ પ્રાથમિક શાળાના બાળકોને ક્યાં અને કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। આવો જુઓ ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ જગદીશ બોંગેનો રિપોર્ટ। સાહેબ, અમારી શાળા એકદમ જંજીરિત છે, બધી તૂટી ગયેલી અને જે શાળા સાહેબ લોકોએ મંજૂર આપી તો શિક્ષક બહેનોએ શાળાની બધી ખોલી કાઢી। હવે જે શાળા ખોલીને પછી સાહેબ લોકોએ એમ કીધું કે તમે હેદલબારી અથવા દહીખેડમાં મોકલો, પણ ગામ લોકોની વિનંતી અમારી બહેનોને અમે મિટિંગ કરી અને અમે એવી રજૂઆત કરી કે આટલે દૂર બાળકો નાના બાળકો રોડે રોડે જાય ને સાધન એક વધી ગયેલા એટલે બાળકોને અમને મોકલવાના નહીં હતા। જ્યાં સુધી અમારી શાળા અહીંયા વ્યવસ્થિત બની જાય ને તાત્કાલિક બને ત્યાં સુધી અમે મંદિરમાં એ લોકોને જગ્યા આપીશું। રમેશભાઈ વાહુત, હું સુગલ ગામે રહું છું, સુગલબારી ગામે રહું છું અને અમારી એક રિક્વેસ્ટ છે કે અમારે ત્યાં સ્કૂલ તૂટેલી છે અને ક્યારથી એમાં પોયરા ભણાવવાથી ભણાવતા નથી કે કારણ કે અહીંયા અમારે ત્યાં ભણાવી હોય તો સ્કૂલ તૂટી પડે એમ કરીને અમારે ત્યાં મંદિરમાં બેસાડે અને અહીંયા 1-7 ધોરણ છે, અહીંયા 1-7 ધોરણ એક સાથે જ ભણાવતા અને ભણવાનું એ લોકોને તકલીફ પડે છે અને અમારે એટલું રજૂઆત છે કે જલ્દી સ્કૂલ બને એવું અમને ખાસ માંગીએ છીએ અને બીજી સ્કૂલો બીજી ગામમાં પણ સ્કૂલ બની ગઈ છે ને અમારે ત્યાં શુકલબારથી ઘણા વર્ષોથી સ્કૂલ બની નથી એમ એ માટે અમે રિક્વેસ્ટ કરું છું કે સ્કૂલ જલ્દી બની જાય એમ એનું અમે માંગ કરીએ છીએ। મારું નામ ભોયા સંગીતાબેન રાજલભાઈ, 1-5 ધોરણના અહીંયા અમે ભણાવીએ છીએ। અલગ અલગ ક્લાસનું અલગ અલગ ભણાવવાનું હોય ને સાથે બેસાડીએ છીએ એટલે જે ભણાવવાનું હોય તેવું ભણાવી ન શકાય ને અવાજ એકબીજાનો અવાજ એકબીજાને સંભળાયા કરે છે એટલે ભણાવવામાં તકલીફ પડે છે, બાળકોને સાંભળવામાં તકલીફ પડે છે અવાજના લીધે। બાજુમાં રોડ છે, રોડ પરથી વાહનો જતા હોય તેમનો બી અવાજ આવે છે એટલે અમે જે ભણાવીએ છીએ તે બાળકો સુધી છેલ્લે બેસેલા હોય તેમને સંભળાતું નથી, આપણે કંઈ પૂછતા શું હોય ને એ લોકો કંઈ સમજતા શું હોય એવી તકલીફ થાય છે। હવે અમારે એ જ માંગ છે કે જલ્દી અમારી સ્કૂલ બની જાય ને અમે બી અમારી સ્કૂલમાં જતા રહીએ તો આ સાથે બેસાડવાને આ તકલીફમાંથી છૂટા પડી જાય, હા અભ્યાસક્રમ સારી રીતે કરી શકીએ, બાળકોને બી સારી રીતે આપી શકીએ। પટેલ નીલમબેન ગુરિયાભાઈ પટેલ, શુકલબારી પ્રાથમિક શાળા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ, અમારી શાળામાં 1-5 ધોરણના સ્કૂલ છે અને બાળકો 63 છે, સ્કૂલ નબળી છે એટલે પછી અમે અહીંયા મંદિરમાં 6-1 મહિનાથી જૂનથી અહીંયા આવી ગયા છે અને સામેથી જ રસ્તો જતો છે
એટલે વાહનોની અવર જવર બી થાય અને બાળકોને થોડી સાચવવામાં બી ઘણી તકલીફો. અભ્યાસમાં બી 3 શિક્ષકો છે એટલે બે એકી સાથે એક જ હોલમાં બેસવાનો એટલે એકમેકનો અવાજ આવે, બાળકોનો ઘોંઘાટ, એટલે થોડી તકલીફો તો થતી જ છે. પણ એ જ માંગ છે કે જલ્દી અમારી સ્કૂલ મંજૂર થાય અને જલ્દીથી બની જાય તો જલ્દી હવે શાળા પર જઈએ અને પોતપોતાના વ્યક્તિગત ક્લાસમાં શિક્ષણ બાળકોને આપીએ તો અસરકારક શિક્ષણ આપી શકાય.